નમસ્કાર, બિઝનેસ પ્લસ સાથે હું છું હિના, આપ જોઈ રહ્યા છો જીએસ ટીવી. સૌપ્રથમ વાત કરીશું તો વૈશ્વિક પરિબળોના પગલે ભારતીય બજારમાં વેચવાલીનો દોર યથાવત છે. હેવીવેઇટની સાથે સાથે સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સમાં પણ વેચવાલી ફરી વળી. બીએસસીના સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 1.23%, મિડ કેપ ઇન્ડેક્સમાં 1.48%નો ઘટાડો નોંધાયો. બીએસસીના ફાઇનાન્સ ઇન્ડેક્સમાં 0.50%, હેલ્થકેરમાં 1.3%, આઈટીમાં 0.53%, મેટલમાં 2.48%નો ઘટાડો નોંધાયો. નિફ્ટીના બેંક ઇન્ડેક્સમાં 0.60%, ઇન્ફ્રામાં 1.38%, ફાર્મામાં 1.77%નો ઘટાડો નોંધાયો. સેન્સેક્સમાં 25 સ્ટોક્સમાં ઘટાડાની સામે 6 સ્ટોક્સમાં વધારો. નિફ્ટીમાં 10 સ્ટોક્સમાં વધારાની સામે 40 સ્ટોક્સમાં ઘટાડો નોંધાયો. સેન્સેક્સ 135.9 પર ડાઉન રહેતા 37,847.65 પર બંધ રહ્યો. નિફ્ટી 59.70 પર ડાઉન રહેતા 11,271.30 પર બંધ રહ્યો. ઝી એન્ટરટેન રૂપિયા 18ના વધારા સાથે રૂપિયા 380 પર બંધ રહ્યો. એશિયન પેન્ટ્સ રૂપિયા 54ના વધારા સાથે રૂપિયા 1,483.40 પર બંધ રહ્યો. એચડીએફસી રૂપિયા 45ના વધારા સાથે રૂપિયા 2,184.25 પર બંધ રહ્યો. એચયુએલ રૂપિયા 35.30ના વધારા સાથે રૂપિયા 1,728.65 પર બંધ રહ્યો. અદાણી પોર્ટ્સ રૂપિયા 18ના ઘટાડા સાથે રૂપિયા 380.80 પર બંધ રહ્યો. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ રૂપિયા 28ના ઘટાડા સાથે રૂપિયા 611.70 પર બંધ રહ્યો. યુપીએલ રૂપિયા 28ના ઘટાડા સાથે રૂપિયા 617.5 પર બંધ રહ્યો. આઈએસએલ મોટર્સ રૂપિયા 717ના ઘટાડા સાથે રૂપિયા 16,381 પર બંધ રહ્યો. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કુંવરજી સ્ટોક્સના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિયોરા. રવિભાઈ, આપનું સ્વાગત છે બિઝનેસ પ્લસમાં. રવિભાઈ, માર્કેટમાં સતત વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે, શું કહેશો માર્કેટની મુવમેન્ટ વિશે? મેજરલી જ્યારે આજે માર્કેટની શરૂઆત થઈ ત્યારથી થોડા જે ગ્લોબલ સંકેતો છે એ ફ્લેટ હતા, પરંતુ આપણા માર્કેટની વાત કરીએ તો કન્ટિન્યુઅસલી બજેટ પછી આજે એફઆઈનો સેલિંગ ફ્લો છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહ્યો છે. ગઈકાલે પણ એફઆઈ તરફથી 2600 કરોડની સેલ ઓફ હતી, એઝ વેલ એઝ એચએનઆઈ પણ અત્યારે માર્કેટમાં એક નેટ સેલ કરી રહ્યા છે. તો મેજરલી જોઈએ તો આ બધા ફેક્ટરને જોતા એવું લાગી રહ્યું છે કે માર્કેટમાં પર્ટિક્યુલરલી એક મોટું સેલ ઓફ આવી છે. પણ આજે જે સેક્ટર વાઇઝ જોઈએ તો મેટલ સ્ટોક્સ, ફાર્મા સ્ટોકમાં એક સારું એવું વેચવાલીનું પ્રેશર હતું, અને જે પણ સ્ટોકમાં જે પણ સેક્ટરમાં એફઆઈનું વેટ વધારે છે ત્યાં એક સેલ ઓફ જોવા મળી રહ્યો છે. આવતીકાલે બેંક નિફ્ટી નિફ્ટીની વીકલી એક્સપાયરી તથા મંથલી એક્સપાયરી પણ છે, તો મારા હિસાબે એને પણ આજે માર્કેટે સાથ ના આપ્યો અને શોર્ટ કવરિંગ ઇમિડિયેટ વચ્ચેના માર્કેટ અવર દરમિયાન જોવા મળ્યું. પરંતુ લાસ્ટ સેશનમાં ફરીથી એફઆઈ તરફથી વેચવાલી આવતા માર્કેટમાં એક આજે માહોલ ખરાબ રહ્યો. સતત આ પાંચમું ટ્રેડિંગ સેશન છે જેમાં માર્કેટમાં એક નકારાત્મક સંકેતો જોવા મળી રહ્યા છે, અને જો ગવર્મેન્ટ તરફથી કોઈ આને રિલીફ નહીં આપવામાં આવે કે આનું કોઈ રોલબેક કરવામાં નહીં આવે તો શોર્ટ ટર્મમાં આ જ સંકેતો સાથે કારોબાર થઈ શકે છે. કોલર જોડાયા છે મહેન્દ્રભાઈ, સવાલ જણાવો આપનો. નમસ્કાર સાહેબ, મારું કહેવાનું એ છે કે સ્મોલ કેપ અને મિડ કેપ 52 વીક લો ની નજીક પહોંચી ગયા છે. ટાઈમ વાઇઝ આપણે કેટલીક રાહ જોવી પડશે. અને બીજું, એક્સેલ ઇન્ડસ્ટ્રી એગ્રોકેમિકલ્સ કંપનીમાં એવરેજ કરાય કે હજી રાહ જોવાય? મેજરલી જે માર્કેટનું સેલ ઓફ છે એ સતત આવી રહ્યું છે, જે મેં આગળ પણ જણાવ્યું કે જ્યાં સુધી ગવર્મેન્ટ તરફથી એફઆઈને કે આજે હમણે એચએનઆઈ તરફથી જે સરચાર્જ નખાયો છે એને લઈને તમામ જે મોટા ઇન્વેસ્ટરો છે કે એફઆઈ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ થોડું નકારાત્મક સંકેતો સાથે કામ કરી રહ્યા છે, ત્યાંથી એક વેચવાલીનું પ્રેશર છે. હાલાકી ડીઆઈ તરફથી માર્કેટને સપોર્ટ આપવાની ટ્રાય કરે છે, પરંતુ એમની પાસે પણ ફંડ થોડું લિમિટેડ છે, તો મને એવું લાગી રહ્યું છે કે થોડી વાર લાગશે. અને ગવર્મેન્ટ તરફથી કોઈ મોટું પોઝિટિવ સેન્ટિમેન્ટ કે સંકેત ના આવે ત્યાં સુધી આ વેચવાલીનો દોર યથાવત રહેશે. હા, મિડ કેપ અને સ્મોલ કેપમાં અત્યારે જે મોટો ઘટાડો નથી જોવા મળી રહ્યો, જે મોટો ઘટાડો છે એ અત્યારે લાર્જ કેપ અને હેવી વેઇટમાં જોવા મળી રહ્યો છે. અર્નિંગ સિઝનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યાં પણ સંકેતો જોઈએ તો બોટમ લાઇનના સંકેતો થોડા ખરાબ છે. ટોપ લાઇનમાં વધારે પ્રોબ્લેમ નથી આવી રહ્યા, પરંતુ નેટ પ્રોફિટ કંપનીઓ ઓછા માર્જિનથી આપી રહી છે, તો મારા હિસાબે હજી પણ થોડું સેલ ઓફ જોવાનું બાકી છે.
એક્સેલ ઇન્ડસ્ટ્રીની વાત કરે તો અહીંયાથી હજી પણ 10-1% નો ઘસારો આવે તો ત્યારબાદ જ નવું ઇન્વેસ્ટમેન્ટ કરો. હાલમાં અત્યારે નવું ઇન્વેસ્ટમેન્ટ આ એવરેજ માટે એક્સેલ ઇન્ડસ્ટ્રીમાં અવોઇડ કરો. પોલીસભાઈ સવાલ જણાવો આપનો. પેલો સવાલ ફરીથી જણાવશો. બાયબેક કદાચ કેન્સલ થાય તો એ સંકેત કદાચ ના જોવા મળે અને બાયબેક થઈ જશે, પરંતુ સેબીની અપ્રુવલની રાહ વિપ્રો જોઈ રહ્યું છે. જેવી સેબીની અપ્રુવલ આવી જશે એવું બાયબેક આવી જશે, પરંતુ એટલીસ્ટ 1-2 મહિના સુધી તમારે રાહ જોવી જરૂરી છે. અશોક લેલેન્ડ કોમર્શિયલ વ્હીકલ સેલ્સના આંકડાઓ અને અત્યારે જે રીતે ઓટો કંપનીઓ પોતાના રિઝલ્ટ આપી રહી છે તો હજી પણ એવું લાગી રહ્યું છે કે નકારાત્મક સંકેતો ત્યાં હાવી છે. 60 રૂપિયા આસપાસ આવે તો નવી ખરીદી કરી શકો છો. હાલમાં નવી ખરીદી અવોઇડ કરો. આ જે ચાલુ મહિના છે એના પણ ઓટો સેલ્સના નંબર થોડા ખરાબ આવી શકે છે, તો ત્યારબાદ જે પણ ઘટાડો આવે ને 60 રૂપિયા આસપાસ જો લેવલ મળે તો અશોક લેલેન્ડમાં ખરીદી કરવી જોઈએ. ઈશ્વરભાઈ સવાલ જણાવો આપનો. હા, ઈશ્વરભાઈ પ્રજાપતિ બોલું છું. જી, મારી પાસે L&T લીધેલા છે, જૂના છે, લગભગ 600 ના ખરીદી છે, 300 શેર થી. તો અત્યારે એના રાખવા કે વેચી મારવા? ગઈકાલે જે પરિણામો L&T ના આવ્યા હતા એ L&T ના પરિણામો થોડા એક્સપેક્ટેશન થી ઓછા હતા. હાલાકી મેનેજમેન્ટ ની બાદમાં કમેન્ટ્રી આવી, એ કમેન્ટ્રીમાં એમને જે પોતાનું રેવન્યુ ગાઈડન્સ અને ઓર્ડર બુક ગાઈડન્સ છે એ મેન્ટેન રાખવું, એના હિસાબે આજે કોઈ મોટું કરેક્ટિવ મૂવ ત્યાં ના જોવા મળ્યું. આમ પણ જોઈએ તો હાયર લેવલથી ઘણું મોટું કરેક્શન આ સ્ટોક બતાવી ચૂક્યો છે, તો મને નથી લાગી રહ્યું કે કોઈ મોટું ડીપ કરેક્શન તમને L&T આગળ જતા બતાવે. મારા હિસાબે સ્ટોક રોકાણ કરવા લાયક પણ છે અને હોલ્ડ કરવા લાયક પણ છે. આગળ જતા એટલીસ્ટ તમને જો 1800-1900 વચ્ચેના લેવલ મળે તો જ તમે એમાં નફારૂપી વેચવાલી કરો, અધરવાઇઝ સ્ટોકને હોલ્ડ કરો. કૌશિકભાઈ સવાલ જણાવો આપનો. હેલો. જી, ભાવનગરથી બોલું છું. જી, હું ચાલુ ભાવે અરવિંદ મિલ, L&T ફાઇનાન્સ હોલ્ડિંગ અને જેકે પેપર લેવા માંગુ છું, તો લઈ શકું ચાલુ ભાવે? ચાલુ ભાવે અત્યારે એક પ્રાઇઝે લેવાની રેકમેન્ડેશન નથી. ત્રણેય સ્ટોક સારા છે, પરંતુ કોઈના કોઈ રીઝનથી ત્રણેય સ્ટોકમાં એક મોટી વેચવાલીનો માહોલ છે. જેકે પેપરના પરિણામો આવી ગયા છે અને ત્યારબાદ આ થોડું કરેક્ટિવ મૂવ પણ હતું. અહીંયાથી થોડું 5-6% સુધીનું કરેક્શન જેકે પેપરમાં આવે તો ત્યારબાદ જ નવું ઇન્વેસ્ટમેન્ટ કરો. L&TFS માં જે પ્રોબ્લેમ છે એ L&TFS ના હોલ્ડિંગને લઈને છે, એના હિસાબે સતત ત્યાં વેચવાલીનો માહોલ છે, પરંતુ હવે ત્યાં પણ સંકેતો સુધરતા લાગી રહ્યા છે. તો આજે પણ ડીપ કરેક્શન હતું, આગળના શોર્ટ ટર્મમાં જોઈએ તો આ સ્ટોક હાયર લેવલથી 30% કરેક્ટ થઈ ચૂક્યો છે, તો ત્યાં પણ વેલ્યુ બને છે, પરંતુ અહીંયાથી 5-6% વધારે કરેક્શનની રાહ જુઓ. ત્રણેય સ્ટોકમાં ફંડામેન્ટલી પ્રોબ્લેમ નથી. અરવિંદમાં પણ જોઈએ તો ટેક્સટાઇલ સેક્ટરમાં કોઈ સુધારા કે કોઈ પણ સપોર્ટ છે આ બજેટમાં ના અપાયો, એના હિસાબે ત્યાં પણ એક નેગેટિવ મૂવ છે, પરંતુ સ્ટોકના ફંડામેન્ટલ સારા છે. તો ત્રણેયમાં 5-10% કરેક્શનની રાહ જુઓ. ત્યારબાદ તમારે જે પણ પરચેસ કરવું છે એના 50% ક્વોન્ટિટીથી તમે નવું પરચેસ કરી શકો છો. યુતિબેન સવાલ જણાવો આપ. હેલો. જી, હા, મને પૂછ્યું હતું કે મારા પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર વર્ષોથી પડ્યા છે, 750 નો ભાવ બી જોઈ લીધો અને 3500 નો ભાવ બી જોઈ લીધો. આજની તારીખમાં હવે શું કરવું જોઈએ, કેવું લાગે છે અને ફેડરલ બેંક કેવું છે અને એમાં કયા લેવલ પર એન્ટ્રી લેવાય કે ના લેવાય અને લેવાય તો એનો ટાર્ગેટ શું? ફેડરલ બેન્કમાં સૌથી મોટું પ્રોબ્લેમ FI અને HNI તરફથી સેલ ઓફનું છે. એનું ઘણું મોટું હોલ્ડિંગ હોવાના હિસાબે ત્યાં સતત એક વેચવાલીનો દોર આવી રહ્યો છે. જો નવું ખરીદી કરવું હોય તો મારા હિસાબે કમ્પેરેટિવ DCB બેંક એક સારો ઓપ્શન છે, તો ત્યાં તમે નવી ખરીદી અહીંયાથી 5-1% ઘટાડે કરી શકો છો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં કોઈ વધારે ગભરાવાની જરૂર નથી. રિઝલ્ટ પછી જે કરેક્શન આવ્યું છે એઝ અ પાર્ટ ઓફ પ્રોફિટ બુકિંગ છે, અને જે પણ આગળ જતા જ્યારે ત્યારે એ કંપનીના બિઝનેસ ડિમર્જ થશે અને નવું લિસ્ટિંગ થશે ત્યારબાદ એક સારી ઓપોર્ચ્યુનિટી રિલાયન્સ બતાવી રહ્યું છે. અત્યારે જે રીતે જીઓ અને રિટેલ સેક્ટરની રેવન્યુ વધી રહી છે એ કંપની માટે ઘણું બેટર છે, કારણ કે
આગળ જતા જે પેટ્રોલ અને ડીઝલના ઉપર ફોકસ ગવર્મેન્ટનું એવું છે કે એ ત્યાંનું એનું કન્ઝમ્પશન ઘટે, આના હિસાબે રિફાઇનિંગ બિઝનેસને થોડો પ્રોબ્લેમ આવી શકે, પરંતુ અત્યારે જે રીતે કંપની પોતાનું બિઝનેસ મોડલ ડાયવર્સિફાય કરી રહી છે, મારા હિસાબે હજી પણ લોંગ ટર્મ સુધી ચાલવી જાઓ. એટલીસ્ટ 2000 સુધીના લેવલ તમને આ રિલાયન્સ બે એક વર્ષમાં બતાવી શકે છે, તો ત્યારબાદ કોઈ નફારૂપી વેચવાલી કરવાનું વિચારી શકાય. જયંતિભાઈ, સવાલ જણાવો આપનો. હેલો, એચડીએફસી બજાજ ફાઇનાન્સ પ્રોક્ટર એન્ડ ગેમ્બલમાં હાલમાં રોકાણ કરી શકાય અને જેકે પેપરમાં હાલ રોકાણ કરવું તો કરી શકાય? જેકે પેપરમાં આગળ જે રીતે જણાવે એ રીતે થોડા સંકેતો છે એ થોડા મ્યુટેડ છે અને એના હિસાબે કરેક્શન આવ્યું છે, પરંતુ 5-1% વધારે કરેક્શન આવે તો ત્યારબાદ લાંબા સમય માટે તમે રોકાણ કરી શકો છો. મેનેજમેન્ટની કમેન્ટ સાઉન્ડ હતી, પરંતુ માર્કેટમાં જે અત્યારે વેચવાલીનો રૂખ ચાલી રહ્યો છે એના હિસાબે સ્ટોક તમને નીચા ભાવે મળી રહ્યો છે, તો નવું રોકાણ પણ થઈ શકે છે. તમે જે 3 સ્ટોકનું નામ જણાવ્યું એમાં મારા હિસાબે અત્યારે પ્રોક્ટર હેલ્થ વધારે બેટર લાગી રહ્યો છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ PGHH, ત્યાં તમે વધારે એક એક્યુમ્યુલેશનની સ્ટ્રેટેજી રાખી શકો છો, ઘટાડે ખરીદીની ઓપોર્ચ્યુનિટી બની શકે છે. કારણ કે આ જે કંપનીઓ છે FMCG કંપનીઓ, એમાં આગળ જતાં એક સારા ગ્રોથની શક્યતા બની રહી છે. એઝ વેલ એઝ જે પણ કંપનીઓ પોતાના નંબર્સ આપ્યા છે તો ક્યાંયથી બહુ નકારાત્મક સંકેતો જેવા એક્સપેક્ટેડ હતા એવા નથી જોવા મળી રહ્યા, તો મારા હિસાબે ઘટાડે પ્રોક્ટરમાં બાય કરો, એક વધારે સારી સ્ટ્રેટેજી રહી શકે છે. આની સાથે રિલાયન્સમાં પણ એક્યુમ્યુલેશન રાખો. આ બે સ્ટોક છે જે તમને આગળ જતા સારું રિટર્ન આપી શકે છે. જી બિલકુલ રવિભાઈ, આપ બની રહેશો, આપણે માર્કેટ અંગેની ચર્ચા આગળ વધારીશું. તો સાથે બિઝનેસ પ્લસમાં રોકાશું ભેટ માટે.